गुड मॉर्निंग स्टूडेंट्स, आज धोरण 8 अंदर आप इंट्रोगेटिव प्रोनाउन्स विषे शीखवाना छे। इंट्रोगेटिव प्रोनाउन्स अंदर आप जे हाउ अने हाउ मेनी अने हाउ मच विषे शीखवाना छे। तो आ त्रणे त्रण वस्तु क्यारे उपयोग में लेवामां आवे छे तो एना विषे आपणे शीखवाना छे। इंट्रोगेटिव प्रोनाउन्स एटले के एने प्रश्न सूचक जे छे के सर्वनाम तरीके एने ओळखवामां आवे छे। तो ए आपणे जोईशुं। अंदर महत्वनी बाबत जुए कि एने प्रश्न सूचक सर्वनाम एटले आपणे टूंक में WH क्वेश्चन तरीके ओळखीए। आपणे हु एटले के कोण ए नाम माटे वपराय छे, वॉट एटले शुं ए वस्तु माटे वपराय छे, वेन एटले क्यारे ए समय दर्शाववा माटे थाय छे, वेर एटले क्यां जे स्थळ माटे वपराय छे, वाय વિશે માહિતી આપણે સૌ કોઈ મેળવ્યું છે કે વાય એટલે કે શા માટે। તો આવા આપણે આજે આ પ્રકરણની અંદર આપણે હાવ એટલે કેવી રીતે, હાવ મેની એટલે કેટલા, હાવ મચ એટલે પણ કેટલા, પણ આ બંનેમાં ફરક શું છે પણ આપણે આને શીખીશું। સૌપ્રથમ આપણે શીખીએ સૌપ્રથમ તો એ હાવ, હાવ એટલે કે કેવી રીતે, કઈ પદ્ધતિથી। તો કોઈ કાર્ય કેવી રીતે થાય અથવા પૂરું થયું તે પૂછવું હોય તો એ માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, હાવનો ઉપયોગ કરીએ છીએ। હાઉ આર યુ ડન યોર વર્ક, તમે તમારું કામ કેવી રીતે પૂરું કર્યું। તો આપણે જે છે કે આવી રીતના જ્યારે પણ પ્રશ્ન પૂછવો હોય ત્યારે આપણે જોઈએ છીએ કે હાવનો ઉપયોગ કરીએ છીએ। તો હાવની સાથે હાઉ મેની, હાઉ મચનો ઉપયોગ કરી સંખ્યા અને જથ્થા વિશેની માહિતી મેળવી શકીએ છીએ। હાઉ મેની એટલે ચોક્કસ સંખ્યા જાણવા માટે અને હાઉ મચ એટલે કે ચોક્કસ જથ્થો જાણવા માટે એનો ઉપયોગ થાય છે। તો આપણે જોઈશું કે હાઉ, હાઉ એટલે કે કેવી રીતે અને અથવા કઈ પદ્ધતિથી। પ્રશ્નના જવાબમાં કોઈ કાર્ય કેવી રીતે થયું છે તેની માહિતી જો આપણે જાણવી હોય તો આપણે જોઈએ છે કે હાઉનો ઉપયોગ કરીએ છીએ। કે અહીંયા આપણને એક્ઝામ્પલ પણ આપેલા છે, એ પહેલાં આપણે એની વાક્યરચના જોઈએ। હાઉ પછી એનું સહાયકારક ક્રિયાપદ, પછી આવે છે કર્તા, અને ત્યારબાદ વર્બ અને વધારાના શબ્દ, એટલે કે આપણે જોશું। તો પ્રથમ વાક્યને આપણે અહીંયા સમજીએ કે હાઉ ડીડ યુ ગો ટુ યોર ઓફિસ। તો આની અંદર જુઓ શું થશે, તો યુ એટલે તમે, અને આ જે છે ડીડ એ શું કહેવાશે, સહાયકારક ક્રિયાપદ છે। જ્યારે આ જે એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય છે, સાદા ભૂતકાળનું વાક્ય છે, એટલે જ્યારે પણ પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે ડીડ એટલે WH ક્વેશ્ચન પ્લસ ડીડ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક, જેવી રીતના આવે છે। તો આપણે જોઈએ છે હાઉ ડીડ યુ ગો ટુ યોર ઓફિસ, તમે ઓફિસે કેવી રીતે ગયા। તો તમે કેવી રીતે ગયા, તો યુનું શું થશે આય, અને જ્યારે પણ આ વાક્ય જે છે એ શેમાં ફેરવાઈ ગયું, સીધું સાદા ભૂતકાળમાં ફેરવાઈ ગયું, અને સાદા ભૂતકાળની વિધાન વાક્યરચના આવે, વિધાન વાક્યરચના કરતા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ અન્ય શબ્દ પ્લસ આપણે જે છે કે પૂર્ણવિરામ, એટલે કે આય પછી ગોનું શું થઈ ગયું, વેન્ટ ટુ ઓફિસ બાય માય કાર, તો હું ઓફિસે મારી ગાડીમાં ગયો। તો આપણે આવી રીતે પણ વાક્ય બનાવી શકીએ। ત્યારબાદ હાઉ ડઝ યોર પોટર મેક પોટ્સ, કુંભાર માટલા કેવી રીતે બનાવે છે। તો અ પોટર મેક્સ અ પોટ વિથ અ ક્લે, તો કુંભાર માટલા જે છે કે એ માટીનો ઉપયોગ કરીને બનાવે છે। હાઉ ડીડ હેરી રીચ અ રેલવે સ્ટેશન, તો હેરી રેલવે સ્ટેશન કેવી રીતે પહોંચ્યો। તો હેરી રીચ્ડ, રીચમાં જુઓ રીચ જે છે તો એની અંદર પાછળ શું લાગશે, ઈડી પ્રત્યય લાગે છે, એટલે હેરી રીચ્ડ રેલવે સ્ટેશન બાય બસ, તો એ રેલવે સ્ટેશન એ બસ દ્વારા પહોંચ્યો। તો ત્યારબાદ આપણે જે છે કે હાઉ મેની વિશે આપણે શીખવાનું છે, તો હાઉ મેની એટલે શું, હાઉ મેની એટલે કેટલા, કેટલી, કેટલું, એવો અર્થ એનો થાય છે, એટલે કે કોઈ પણ વ્યક્તિ પ્રાણી વસ્તુની સંખ્યા જાણવી હોય તો ત્યારે આપણે હાઉ મેનીનો ઉપયોગ કરીએ છીએ, અને એ હાઉ મેની દ્વારા આપણે પ્રશ્ન પૂછી શકીએ છીએ। હાઉ મેની પછી વસ્તુ, સાંભળજો, વસ્તુ વ્યક્તિ
પ્રાણીની સંખ્યા જાણવી હોય તો તેનું નામ મુકાય છે અને જેમાં બહુવચનમાં હોય છે. તો એ કેવી રીતના હશે તેની વાક્યરચના? તો વાક્યરચના આપણે જોઈએ છે હાઉ મેની, એટલે કેટલા, કેટલી, કેટલો. પ્રશ્નના જવાબમાં વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીની સંખ્યા જાણવા માટે. તો આપણે જે છે કે આવી રીતના કોઈ પણ વસ્તુનો આપણે એનો પ્રશ્ન પૂછી શકીએ છીએ. હાઉ મેની પ્લસ સંખ્યાવાચક શબ્દ અને સહાયકારક ક્રિયાપદ પ્લસ કર્તા પ્લસ વર્બ અને વધારાના શબ્દો. કારણ કે આપણે જોશું, આપણે હાઉ મેનીમાં જ્યારે પણ પ્રશ્ન પૂછીએ છીએ તો આપણે કેટલે, કેટલી વસ્તુઓ છે, તો આપણે જે છે વસ્તુઓ બોલીએ છીએ. કેટલા પંખાઓ છે, તો આપણે આની અંદર પંખાઓ કીધું છે, આપણે પંખો નથી બોલ્યો. કેટલા પંખાઓ છે આપણને ખબર નથી, એ એક પણ હોઈ શકે, દસ પણ હોઈ શકે ને સો પણ હોઈ શકે. તો આવી રીતના જ્યારે પણ હોય, એટલે આપણે જ્યારે પણ હાઉ મેની હોય તો એની અંદર આપણે સંખ્યાવાચક શબ્દ એ બહુવચનમાં જ આપણે લખવાની હોય છે અને સહાયકારક ક્રિયાપદ પણ આની અંદર લાગુ પડે છે. એટલે આની અંદર હાઉ મેની નો આપણે હવે વાક્યોને જોઈએ તો આપણે શીખશું તો ખબર પડશે કે ભાઈ કેવી રીતના આમાં હાઉ મેનીના વાક્યો બને છે. તો આપણે જોઈએ તો સૌ પ્રથમ જોઈએ, હાઉ મેની ફ્લેક્સ આર ધેર ઇન ધેટ ગર્લ્સ હેન્ડ, પેલી છોકરીના હાથમાં કેટલા જંદાઓ છે. તો આપણે જોશું, અહીં આપણે વાક્યરચનાની વાત કરીએ તો વાક્યરચનાની અંદર શું આવશે? તો સૌ પ્રથમ લાગુ પડ્યું હાઉ મેની, પછી જે છે કે બહુવચનવાળું શબ્દ, પછી આપણે જોઈએ છે તો એની અંદર શું આવે છે? તો સહાયકારક ક્રિયાપદ અહીંયા નથી, તો આપણે જોઈએ છીએ કે આર લાગ્યું, પછી ઢેર આવ્યું, પછી અન્ય શબ્દ અને પછી ક્વેશ્ચન માર્ક. તો પહેલી છોકરીના હાથમાં એક ઝંડો છે, તો શું આવશે? તો ધેર ઇઝ અ વન ફ્લેગ ઇન ધેટ ગર્લ્સ હેન્ડ, અથવા ધેર ઇઝ અ ફ્લેગ ઇન ગર્લ્સ હેન્ડ. તો આવી રીતે પણ એ બને છે. ત્યારબાદ બીજું વાક્ય જોઈશું, હાઉ મેની ક્રોકોડાઇલ્સ વેર ધેર ઇન ધ લેક, તળાવમાં કેટલા મગર હતા. તો આપણે કેટલા મગર હતા, તો અહીંયા આપણને કીધું છે કે પાંચ, તો પાંચ એટલે બહુવચન, બહુવચન એટલે કે ધેર વર ફાઇવ ક્રોકોડાઇલ્સ ઇન ધ લેક, એટલે તળાવમાં પાંચ મગર હતા. હવે અહીંયા આપણે જોવાનું છે, ત્રીજું વાક્ય સાદા વર્તમાન કાળનું છે, એટલે હાઉ મેની કાર્સ ડઝ અવર નેબર્સ હેવ. તો અવર નેબર હેઝ થ્રી કાર્સ, કે મારા પડોશી પાસે ત્રણ ગાડીઓ છે. તો આપણે આવા પ્રશ્ન પૂછવા માટે આપણે હાઉ મેનીનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ હાઉ મેની રન્સ ડીડ, આ સાદા ભૂતકાળનું વાક્ય છે, હાઉ મેની રન્સ ડીડ, જો એટલે હાઉ મેની પ્લસ આપણે જોશું કે બહુવચનનું શબ્દ, પછી ડીડ, પછી કર્તા, પછી ક્રિયાપદ અને અન્ય શબ્દ. થઈ ગયું, આપણે વાક્યરચના ટૂંકમાં પણ યાદ રાખી શકીએ, હાઉ મેની પ્લસ બહુવચનવાળું શબ્દ, પછી ડીડ, પછી કર્તા, પછી ક્રિયાપદનું મૂળરૂપ, પછી અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. એટલે હાઉ મેની રન્સ ડીડ વિરાટ મેક ઇન ધ લાસ્ટ મેચ, ક્વેશ્ચન માર્ક. વિરાટે આગલી મેચમાં કેટલા રન બનાવ્યા? તો વિરાટ મેડ 99 રન્સ ઇન ધ લાસ્ટ મેચ, કે એણે આગલી મેચમાં 99 રન બનાવ્યા. ત્યારબાદ હાઉ મેની સ્ટોરીઝ બુક્સ વિલ મોહિત બ્રિંગ, મોહિતે કેટલા વાર્તાના પુસ્તક લાવશે? તો મોહિત વિલ બ્રિંગ 3 સ્ટોરી બુક્સ. તો અહીંયા જો અહીંયા કેટલા પૂછ્યો તો એનો જવાબ સાંભળો, તો કેટલી સ્ટોરી બુક્સ લાવશે? તો એ 3 લાવશે, એટલે એનો જવાબ મળી ગયો, એટલે હાઉ મેની અંદરથી નીકળી ગયું. હાઉ મેની એસેઝ હેઝ સિરિન રાઇટન, કે સિરિને કેટલા નિબંધ લખી નાખ્યા છે? તો સિરિન હેઝ રાઇટન 2 એસેસ, કે એણે 2 નિબંધો લખી નાખ્યા છે. તો આપણે આવા પ્રશ્નો પૂછવા હોય ત્યારે આપણે ચોક્કસ સંખ્યા જાણવી હોય, ચોક્કસ વસ્તુ જાણવી હોય, ચોક્કસ શબ્દ જાણવા હોય, ત્યારે આપણે હાઉ મેનીનો ઉપયોગ કરીએ છીએ. ચાલો હવે આપણે જે શીખવાના છે એ વસ્તુ છે ઇન્ટ્રોગેટિવ હાઉ મચ, એટલે કે હાઉ મચ એટલે કે કેટલા, કેટલું. કોઈ પણ ચોક્કસ જથ્થો જાણવો છે ત્યારે આપણે હાઉ મચનો ઉપયોગ કરીએ છીએ. આમ પ્રવાહી કે ગણી ન શકાય તેવી વસ્તુઓનું પ્રમાણ કેટલું છે એ જાણવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? હાઉ મચનો ઉપયોગ કરીએ છીએ. હાઉ મચથી દ્રવ્યના જથ્થાનું માપ કે પ્રવાહીનું પ્રમાણ આપણે એનું જે છે કે જાણવું હોય તો તેનું નામ જે છે કે મુકાય છે હાઉ મચ. પછી જથ્થાવાચક જે શબ્દ છે તો એ શબ્દ,
त्यारबाद सहायकारी क्रियापद एटले के डीड अथवा डज आवा बधा शब्दों जे होय ते पछी करता प्लस क्रियापदनुं मूळ रूप प्लस वधाराना शब्दों। तो आपणे अहीं एक्जाम्पल जोशुं। हाउ मच स्नो, सानो जथ्थो आपणे जोवानो छे, स्नो एटले के बरफ। तो हाउ मच स्नो इज देर ऑन द माउंटेन, के पर्वत पर केटलो बरफ छे। तो आपणे जथ्थो शेनो जोवानो छे, बरफनो जोवानो छे। तो जथ्थो केवो छे, घणो छे। घणो एटले के एने अंग्रेजीमां अलॉट कहेवाय। देर इज अ लॉट ऑफ स्नो ऑन द माउंटेन, के पर्वत पर घणो बरफ छे। हाउ मच डीजल इज देर इन द टैंक, के टाँकीमां केटलू डीजल छे। डेर तो केटलू छे, थोड़ू छे, तो थोड़ू माटे आवशे अ लिटल। देर इज अ लिटल डीजल इन द टैंक, के टाँकीमां खूब ज थोड़ू डीजल छे। हाउ मच सुगर डज द सी बाय एवरी मंथ, तेणे दर महीने केटलो पोते खांड पोते खरीदी करे छे। तो सी बायज 10 केजी सुगर एवरी मंथ, के तेणे दर महीने 10 किलो खांडनी खरीदी करे छे। तो आवा वाक्यों द्वारा आपणे हाउ, हाउ मेनी अने हाउ मच ने पण शीखी शकीए छे। तो आ बंने पेज तमारे तमारी अंग्रेजीनी नोटबुकमां तमारे लखवाना रहेशे अने आपणे शांतिथी व्यवस्थित रीते एने समजवानुं छे। अस्तु, जय हिंद।